રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ગતરોજ માર્કેટિંગ યાર્ડમાં લસણ ડુંગળીના પૈસાના ભાવોમાં જે ખરીદી કરવામાં આવી હતી તેની સામે નિંદ્રાધીન સરકારને જગાડવા ધોરાજી ખાતે નવતર પ્રયોગ કર્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ગતરોજ માર્કેટિંગ યાર્ડમાં લસણ ડુંગળીના પૈસાના ભાવોમાં જે ખરીદી કરવામાં આવી હતી તેની સામે નિંદ્રાધીન સરકારને જગાડવા ધોરાજી ખાતે નવતર વિરોધ કર્યો હતો, જેના ભાગરૂપે તેઓએ સરકાર સામે પ્રહાર કરતા વિવિધ બેનરોવાળી રેકડી લઈ તેમના કાર્યકર્તાઓ સાથે શહેરભરના મુખ્ય બજારોમાં લસણ તથા ડુંગળી મફતમાં વેચાણ કરવા માટે નીકળ્યા હતા. ધારાસભ્ય વસોયા પોતે લસણ તથા ડુંગળી લઈ તેમના કાર્યકરો સાથે રેકડી લઈ બજારમાં નીકળેલ હોવાની તથા મફતમાં લસણ ડુંગળી વિતરણની વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને ધારાસભ્ય વસોયા દ્વારા મફતમાં વિતરણ કરેલ લસણ ડુંગળીનો લાભ લીધો હતો, જેને લઈને શહેરની બજારોમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તકે ધારાસભ્ય લલિત વસોયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે સરકારના રાજમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તથા ખેડૂત દિવસ રાત મહેનત કરે છે છતાં પણ પોષણક્ષમ ભાવો મળતા નથી, તેને લઈને જગતનો તાત ચિંતિત છે. સાથે સાથે ખેડૂત માર્કેટિંગ યાર્ડ પર જે બારદાનમાં લસણ ભરીને વેચવામાં આવે છે જેની કિંમત આશરે 25 રૂપિયા જેવી હોય છે, જ્યારે તેમની અંદર રહેલા લસણની કિંમત તે કરતાં ઓછી હોય છે તેમ જણાવી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સાથે સાથે સરકાર સામે ચીમકી આપતા ઉચ્ચાર્યું હતું કે હજી તો નિંદ્રાધીન સરકારને જગાડવા તેમનો પ્રાથમિક તબક્કાની લડાઈ છે, જ્યારે આવનાર સમયમાં સરકાર ખેડૂતને પડકે નહીં આવે તો જોવા જેવી થશે તેમ સ્પષ્ટ કહી દીધું હતું. છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોની અંદર મફતના ભાવે ખેડૂતો લસણ અને ડુંગળી વેચી રહ્યા છે. ગઈકાલના માર્કેટિંગ યાર્ડોના ભાવ મુજબ ખેડૂતોએ 75 પૈસે કિલો લસણ ગોંડલ રાજકોટ હાપા માર્કેટિંગ યાર્ડની અંદર વેચ્યું છે. 1.5 રૂપિયે કિલો ડુંગળી ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં વેચવી પડે છે. જે બારદાનની અંદર ડુંગળી ભરીને લઈ આવે છે કે લસણ ભરીને લઈ આવે છે, બારદાનની કિંમત 25 રૂપિયા છે, અંદર માલ 20 રૂપિયાનો સમાય છે. ખેડૂતો સરકારની નીતિને કારણે પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે. ખેડૂતોને પૈસાની તાકીદે જરૂર હોય, સરકારે તાત્કાલિક લસણ અને ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાંથી ખરીદવી જોઈએ અને ખેડૂતોને રાહત આપવી જોઈએ. એના સરકારની આંખ ખોલવા માટે આજે અમે ધોરાજીની બજારની અંદર મફત લસણ અને ડુંગળી વેચવા માટે નીકળ્યા છીએ. આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુદી જુદી જગ્યાએ આંદોલનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરકાર 1-2 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં કરે તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને સાથે લઈ અને સરકારની સામે જંગ માંડતા પણ અમે અચકાશું ને. કૌશલ સોલંકી, આઝાદ ન્યૂઝ, ધોરાજી.